રોટી ભરી આ મોય જો આને ઉભા ઉભા લાભ લીધો આપણો હેલો ફ્રેન્ડ્સ તો આપણો વ્લોગ શરૂ થાય એ પહેલા આપણી આ વ્લોગ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાકી બધું અમારી ઉપર મૂકી દેજો કારણ કે અમે તો પછી આવી જ રીતે મોત તમને કરાવતા જ રહેશું તો ગાઈસ આજે હું તમારી વચ્ચે એક મસ્ત મજાની એપ્લિકેશન લઈને આવી ગયો છું જેનું નામ છે નોસ્ટ્રા પ્રો એપ્લિકેશન કે આ એપ્લિકેશન ની અંદર સ્પોર્ટ ફેન્ટેસી અને ક્રિકેટ મેચ નું અનુમાન લગાવતી આ એક એપ છે આ ક્રિકેટ સીઝન માટે અને જો આ એપ્લિકેશન માં તમે સાઇન અપ કરશો અને સાઇન અપ કરતી વખતે જે મેં ડિસ્ક્રિપ્શન માં કોડ આપ્યો છે ઈ કોડ ને તમે યુઝ કરીને સાઇન અપ કરશો ને તો તમને 100 રૂપિયા સુધીનું બેનિફિટ મળશે અને 100 રૂપિયા કરતા પણ વધારે જો તમે આમાં ડિપોઝિટ કરાવશો તો 100% તમને કેશબેક મળશે અને હા આ એપ્લિકેશન માં અનુમાન લગાવવાના બે ફોર્મેટ છે ફોર્મેટ નંબર 1 કે જેની અંદર તમારે એનો સાચો જવાબ આપવાનો રહેશે દાખલા તરીકે કે આજનું મેચ કોણ જીતશે ઇન્ડિયા કે પછી ઓસ્ટ્રેલિયા અને જો તમારો જવાબ સાચો હોય છે તો તમને પોઈન્ટ મળશે અને પોઈન્ટ દ્વારા તમે રીઅલ કેસ જીતી શકો છો અને ફોર્મેટ નંબર 2 કે જેની અંદર તમારે ડ્રીમ ટીમ સિલેક્ટ કરવાની રહેશે અને એ ડ્રીમ ટીમ સિલેક્ટ કરી હોય એના જે સર્વશ્રેષ્ઠ 11 બેટ્સમેન છે એનું તમારે પસંદગી કરવાની રહેશે અને આ પસંદ કરેલા ખેલાડીના કામ મુજબ તમને પોઈન્ટ આપવાના રહેશે તો હવે તમે લોકો રાહ કેની જોઈ રહ્યા છો ફટાફટ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને હા અત્યારે આ એપ્લિકેશનમાં સાઇન અપ કરો અને જવાબ આપો કે આજની મેચ કોણ જીતશે અને પૈસા કમાવો અને એટલું જ નહીં આની અંદર ખાલી ક્રિકેટ નહીં ક્રિકેટની અલાવા પણ કેટલી બધી ગેમિંગ્સ આપેલી હોય છે જેમ કે ફૂટબોલ બાસ્કેટબોલ ટેનિસ અને કબડ્ડી તો આ બધી જો તમારે ગેમ રમવી હોય અને આનો એન્જોય લેવો હોય તો ફટાફટ આ એમને ડાઉનલોડ કરો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને હવે આપણો વ્લોગ શરૂ કરીએ તો ચાલો હવે વ્લોગ શરૂ કરીએ લેટ્સ ગો ગાઈઝ ગુડ મોર્નિંગ હાઉ આર યુ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મોજમાં હશો અને જો કદાચ મોજમાં ના હોય તો અમે મોજ કરાવવા માટે જ આવ્યા છીએ તો પાછળ અમારી જો એઝ ઓલવેઝ જીબ્રાઈલ જેટવા યો ગાઈઝ તો આજે આપણે જઈ રહ્યા છે બાપુની નગરીમાં આજે તમને લોકોને મોજ કરાવવાના છીએ અમે શું કે વરંગભાઈ અરે કાઈ ઘટે નહીં હા તો અમે લોકો જઈ રહ્યા છીએ પોરબંદર તો સાથે રહેજો જો તમારે મોજ કરવી હોય તો કન્ટિન્યુ રહેજો અમારી સાથે આ વ્લોગમાં અને અમારી સાથે છે તોપિક ભાઈ ગાઈઝ અમે ફર્સ્ટ ઓલ આપણે કીર્તિ મંદિરની અંદર એન્ટર થઈ ગયા તો હવે હું તમને લોકોને આખું બતાવીશ આ ગાંધી બાપુનું આખું આશ્રમ તો ચાલો જોઈએ લેટ્સ સી કીર્તિ મંદિરના મ્યુઝિયમના ફર્સ્ટ રૂમમાં તો અહીંયા ઘણી બધી યાદો છે મહાત્મા ગાંધીજીની જે હું તમને આજે આ વ્લોગ દ્વારા બતાવીશ તો ફર્સ્ટ ઓલ તમે આ જોઈ શકો છો જે આ ચરખો છે જે ગાંધી બાપુ પોતે ચલાવતા એ ચરખો છે આ તમે પોતાના હાથે જે ચલાવતા જૂનવાણી ચરખો એ આટલો જૂનો છે એ છતાં પણ જો કે જે આ સાચવણી છે બહુ સરસ તમે જોઈ શકો છો ને અહીંયા ઘણી બધી ગાંધીજીની યાદો છે જે હું તમને બતાવીશ તો ચાલો જોઈએ લેટ્સ સી ઓ ગાઈઝ આ છે મહાત્મા ગાંધીજીનો મકાનનો દસ્તાવેજ જેને એણે પરચેસ કર્યું હતું 1777 આ જૂનવાણી દસ્તાવેજ તમે જોઈ શકો છો તો ગાઈઝ આ તમે જોઈ શકો છો મહાત્મા ગાંધીજીના મધર એન્ડ ફાધર
ને પુરાની તસવીર. તો ગાઈસ તમે આ જોઈ શકો છો મહાત્મા ગાંધીજી અને એમના વાઇફ એટલે કે એના આમના ધર્મપત્ની કસ્તુરબા એની એક તસવીર. તો ગાઈસ તમે જોઈ શકો છો આ મહાત્મા ગાંધીજીના જૂનવાણી વાસણ, અહીંયા લખ્યું પણ છે ગાંધીજી કે બર્તન, હિન્દીમાં લખ્યું છે પણ આપણે ગુજરાતીમાં દેશી ભાષામાં વાસણ. તો અત્યારે રીબડાલભાઈ ચરખો ચલાવી રહ્યા છે. વાહ, મજા આવે છે? બહુ મજા આવે. અચ્છા, તો હાન લગીન હલાવી રાખો. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ મહાત્મા ગાંધીજીના ફોટો લાઇબ્રેરીમાં. હા, ફોટો લાઇબ્રેરીમાં, કે એમના અહીંયા કેટલા બધા જૂનવાણી ફોટોગ્રાફી કરેલા પિક છે. તો ચાલો હવે આપણે જોઈએ એના જૂનવાણી ફોટાઝ, કે જે આપણાને એની યાદો તાજી પાછી કરી દે. તો ચાલો જોઈએ, લેટ્સ સી. ગાઈઝ આ હતું પોરબંદરનું કીર્તિ મંદિર. અમે અહીંયા આવ્યા, બહુ મજા કરી, અને અમારા દ્વારા અમે તમને લોકોને પણ મહાત્મા ગાંધીજીની થોડી ઘણી યાદો તાજા કરાવી. અને જો તમને લોકોને પણ જો એ યાદો તાજા થઈ હોય તો કોમેન્ટ કરજો. અને હવે કાંઈ જીવડાલભાઈ કહેવા માંગશો? બસ યાદો તાજા થઈ, અમને પણ મજા આવી, અને હવે આપણે અતિક્ષેક બીચે જશું, પોરબંદરના બીચે. ચાલો તો હવે જઈએ પોરબંદરના બીચે મોજ કરવા. તો ચલો જઈએ, લેટ્સ ગો. અત્યારે અમે લોકો એન્ટર થઈ ગયા છીએ પોરબંદરની ચોપાટી ઉપર. આ તમે અહીંનું લોકેશન જોઈ શકો છો. અને મને નાવાનું મન થયું છે, પણ યાર કપડાં નથી લાવ્યો, તો હવે કઈ લાઈન લેવાની છે? હા, કાઈ નહીં, અહીંયા બજારમાંથી કપડાં ખરીદી લ્યો, બીજું શું હોય. ના યાર, હવે કપડાં તો લેવા છે, પણ હવે કામ કરો ને, એમને ભીંજાઈ જશું ને સુકાઈ જશું, જો આ તડકામાં સોઈ જશું એટલે. ઓકે, એટલે જીવડાલભાઈ ની વાત એવી છે કે સંદબાત લેવો છે? સંદબાત લેવો છે. અચ્છા, એવું છે, કાંઈ વાંધો નહીં, લ્યો લ્યો તમે સંદબાત લ્યો ભાઈ, કાંઈ વાંધો નહીં. તો જોવો અહીંનો ચોપાટીનો નજારો અને મોજ કરો. તો ગાઈઝ જીવડાલભાઈ નાવા જઈ રહ્યા છે. જીવડાલભાઈ કેમ હાથ ભીંજા કર્યા? ખાલી આમ નાઈ લ્યો? હા, આપણે નાઈ લીધું. હે, કપડા છે નહીં ને, બૂટ મારે ઉતારવાના છે ને, બૂટ કાઢીશ તો રેતી ને બેતી ને એવું બધું આવશે, એટલે આપણે હાથ ભીજી લીધા એટલે નાઈ લીધું. આ તમારા જેવું જબડું ના હો તમે. આને કહેવાય 100 ગ્રામ ભેજે કા કમાલ. 100 ગ્રામ ભેજે કા કમાલ, ઓ કમાલ છે કોઈ પાસે તો કોમેન્ટ કરજો. ખાલી હાથ ભીંજા કરીને કોણ નાઈ એમ? આપણે નાઈ લીધું, આટલું ભીનું એટલે નાઈ લીધું. વાહ, ઈ હારું, એટલે દરિયાનો લાભ લઈ લીધો એમ ને. સારું સારું, લ્યો ટચ કરી લીધું. તો હવે છે ને એક વસ્તુ હું તમને શીખાડું, ડરી આવીને હવે મારી તરફ આમ કેમેરો કરજો, રેડી જો, હું તમને એક વસ્તુ શીખાડું. ચાલો જોઈએ, લેટ્સ સી.
તો ગાઈસ અત્યાર સુધી તમે ઘણી વાર મેદાનમાં ગ્રાઉન્ડમાં બધી જગ્યાએ તમે કબડ્ડી રમી આવી છે, પણ ક્યારેય તમે સમંદરની હારે કબડ્ડી રમી જો કેવી રીતે રમાય તમે જોવો, આજે હું તમને દેખાડું. ચલો કબડ્ડી 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 જીબરાઈલ ચણા ચોર ખાવાસ? ચણાચોર ગરમ આપજો ભાઈ, એક મિનિટ. હા, ચણા હોય એ હોય ઠંડા, તેને ચણાચોર ગરમ કાં કે આજે ખબર પડી કે આ ચણાચોર ગરમ શા માટે કે છે? જો જેટલા જેટલા લોકોને આજે ખબર પડી કોમેન્ટ કરજો કે નહીં અમને આજે જ ખબર પડી, બાકી ઘણા લોકો ઇન્ટેલિજન્ટ હોય એને પહેલેથી ખબર હોય તો એમ કેજો કે નહીં અમને પહેલેથી ખબર હતી, બાકી ચણાચોર તો આમ તો ઠંડા જ હોય, તો આપી દો બીજું હું ગરમ ગરમ. ભાઈ ને ખબર આવો તો તમે શું કેતા હતા? આને શું કેવાય? ગરમ હોય ઠંડા હોય પેટમાં જાણે છે તો બચાવી રહેતા હોય મતલબ. ચાલો તો લેટ્સ કરી નાખો ગો. ગાઈઝ હવે આપણે પોરબંદરની ચોપાટી તો જોઈ લીધી, હવે જીવડાલભાઈ હવે ક્યાં જવું? હવે આપણે રિવર ફ્રન્ટ જવાનું છે. રિવર ફ્રન્ટ? હવે અહીંથી અમદાવાદ? એ અમદાવાદ નહીં, તો પોરબંદરમાં પણ એક મસ્ત મજાનું રિવર ફ્રન્ટ છે. અચ્છા, તો મેં નથી જોયું, તો હાલો આજે આપણે જોઈએ. અને જેટલા જેટલા જોયું છે એ બીજી વાર મારા વ્લોગમાં જોઈ લ્યો, અને જેને જેને નથી જોયું એ ફર્સ્ટ ટાઈમ જોવો. ચાલો તો જઈએ, લેટ્સ ગો. તો ગાઈઝ જ્યારે અમે દીવ ગયા હતા ત્યારે અમે એક વસ્તુ ભૂલી ગયા હતા, એની કેટલી બધી કોમેન્ટ આવી કે એના વિના વ્લોગ અધૂરો છે, અને એ જ વસ્તુ પાછી મારે સેમ ભૂલાઈ ગઈ હતી ઉત્તરાયણની મોજવાળા વ્લોગમાં. તો તમને લોકોને ખબર જ છે કે ચા વિના અમારો વ્લોગ અધૂરો હોય છે, તો આજે ફાઇનલી અમે આ પોરબંદર વાળા વ્લોગમાં ચા નાખી દીધી, અને રેગ્યુલર હવે અમારા એક એક વ્લોગમાં ચા આવતી જ રહેશે. અને એક્ચ્યુઅલી ચા હરેક વ્લોગમાં આવે છે, બટ શૂટ કરવાનું ભૂલી ગયા હતા અમે લોકો, બાકી ચા વગર તો અમારો વ્લોગ આ એક્શન પેક્શન કઈ ન થાય. હા, ચા વગર તો જિંદગી અધૂરી છે, તો વ્લોગ તો હું કહેવાય. વાહ ભાઈ વાહ, શાયર બન ગયા તું હતી. હા ચાલો તો પી લઈ હવે ચા. ચીયર્સ. ચીયર્સ. એક ગરમ ચા કી પ્યાલી હો. પણ આપડી નથી, આપડી ગાડી જો પડી. હા મારો હવે લોક કોલો જો થઈ લાઈટ. ચા પી લ્યો જીવડાલભાઈ, હજી એક ચા પી લ્યો. ખુલતી કઈ નથી.
વાસ્તિક ભાઈ મેં કીધું તું ને પોરબંદર માં પણ રિવર ફ્રન્ટ છે. અચ્છા ઓ ભાઈ તમારી વાત સાચી, તો હાલો પોરબંદર માં જોઈ લઈ રિવર ફ્રન્ટ, બીજું હું ચલો જવા દો. અત્યારે અમે આવી ગયા છીએ રિવર ફ્રન્ટ માં. તમે માનો નહીં કોઈનું યાર. અરે ભાઈ માની લીધું અને જોઈ બી લીધું, હવે જો તમને લોકોને બતાવું જો આમ. પણ આનો આખો ફોર્મો છે ને આમ અમદાવાદ ટાઈપ જ બનાવ્યો છે. છે ને અમદાવાદ ની ફીલ આવી જાય છે. હા કેટલા લોકોને લાગે છે કે અમદાવાદ ની ફીલ આવે છે ફટાફટ કોમેન્ટ કરજો ભૂલા વગર. નહીં જીવરાલ ભાઈ યો 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 સારું સારું બહુ યો યો નો કરાય તો ચાલો લેટ્સ ગો. તો ગાઈઝ તમે આ જોવો જીવરાલ ભાઈ આટલી ઉંમરે શું કરે છે આ હિચકદાના. લા ભાઈ ઉંમર નથી થઈ ગઈ. અત્યારે મોજમાં આવ્યા. આવું ઘરે નકાવું ઈ પૂછી આવશું હવે આપડે. વજન ખરેખર મારો વધારે છે. મારો વજન વધારે છે અત્યારે જો એને એવી રીતના ટેકનિક મળી ગઈ બેસવાની એટલે મારું નીચું નહોતું થતું. હાલ હવે કરીને બતાવો. સારું ભાઈ હાલો કોઈ નથી જીતું, બેનો વજન બરોબર છે. તો કોઈ નથી જીતું હવે અમે મજા લઈ લે. એવું નથી જોજો. આવી જાઓ તમે આવી જાઓ ભાઈ ભાઈ ગોથા મારા છે. આવી જાઓ આવી જાઓ એડવેન્ચર નો લાભ લેવાનો જ છે. પાણી છે તો વાંધો નહીં. એટલે થઈ ગયું તો વાંધો નહીં પાછું. તો હવે મારે એકવાર હું ટ્રાય કરી લઉં. હમ ટ્રાય કરેંગે. ચાલ હમ
નીચે પગ નહી રાખવાના ભાઈ, નીચે નહી રાખવાના, હારી ગયો. સિંગલ 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 હાલો, હારી ગયો ભાઈ. ગાઈસ નથી થતું, બહુ હાર્ડ છે. હવે અહીંયા જાય, અહીંયા આવો. આઈ એમ ફર્સ્ટ 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 જો ભાઈ, ઈ ચકદાના ઈ ચકદાના દાને ઉપર દાના સીધું ચાલવાનું છે. આ ચીટિંગ બહુ કરે છે. એય જી જી, હાલો હારી ગયો. જો બેસી ગયો તો હારી ગયો. આઈ નવા ડાળો, હાલો 1 2 એન્ડ 3. એ ભાઈ ની બેની ઓય, બેવા હાટું છે, ઉભા હાટું નથી બેટા. હમ જા ખડે રહેતે હૈ, લાઈન વાઈ સે શરૂ હોતી આઈ. આમાં લાઈન ક્યાં આવી? એટલે આમ ઉઈબો ને, અમિતાભ બચ્ચન જેવું ફીલ આવે. વાહ યાર ગાઈસ, ખરેખર જીવનમાં બધા ટેન્શન ત્યાગી દો અને આવા હિચકા ની હિંડોળા હોય ને ગોતી ગોતી મોજ કરો. આજના દિવસ નો આખો દિવસ નો થાક અમે ઉતાર લીધો અહીંયા આવીને. જો તમે પોરબંદર આવો ને તો જરૂર જરૂર ક્યાં આવજો? રિવર ફ્રન્ટ માં આવજો. રેડી, અમદાવાદ નો પહોંચી જતા પોરબંદર આવજો. પોરબંદર નો રિવર ફ્રન્ટ રેવડી. ઓ કેટલી મસ્ત. ગાઈસ, તો આજે આપણે મીંડા ચોકડી ની રમત અહીંયા આપણી સામે છે. લાઈવ રમશું, લાઈવ લાઈવ રમશું. ચાલો અતિક શેખ ઉપર હું સ્ટાર્ટ કરું. હા, હાલ ચોકડી ચોકડી તારી વાત સાચી છે, બરોબર. અહીંયા ચોકડી હતી, અહીંયા ચોકડી હતી, તો તું ધારત ને તો અહીંયા મીંડું લઈ શકત, પણ તે આ બોક્સ નો લેવો. ના ના, તમે કયો આમાં કોને ચીટિંગ કરી? જીબડા લેકે મેં સાચું કહ્યું, રમવું જ નથી કરો મને. લાસ્ટ રાઈડ રહી ગઈ છે, થાકી ગયા નાયકા. હવે થાકી ગયા, અતડી પતડી હું કહેવાય ને. આમાં મે ઉપર શું કહે? ચકડી પકડ. ક્યાં આ દમ ફેરવો છો? હા હાલો, તમે હાલો ફેરો જોઉં નહીં પણ આમાં ખાલી ખાલી આંગળી ભરવાની છે. તમે એકવાર ફેરવી નાખો. હાલો ભાઈ, હે ભાઈ મને પકડજો, ચક્કર બહુ આવે. ચાંદને જો પકડજો ભાઈ, ડેન્જર વસ્તુ. ઓય ફેરો ફેરો, હજી ફૂલ ફૂલ. પેટમાં આટી વળી ગઈ આમ હોય જો આને ઉભા ઉભા લાભ લીધો આપડો. તો ગાઈઝ, અમે અહીંયા રિવરફ્રન્ટ માં બહુ મજા કરી, બચપનની યાદો વધારે તાજા થઈ ગઈ. તમે અમને જોઈએ જ છે એટલી મસ્તી અને મજાક કરતા, અમે બહુ મજા આવી. હજી તો જો આ હજી ધૂનમાં જ છે ઈ. તોફિક ભાઈ બહુ મજા આવી ભાઈ, કાસમ ભાઈ હા બહુ મજા આવી ભાઈ. હા તો વાંધો નહીં ભાઈ, મજા આવી ને? બહુ બહુ મજા આવી, બહુ મજા આવી. હા તો વાંધો નહીં, તો આપણે આજનો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, કારણ કે પોરબંદરના આપણે મોસ્ટ ઓફ જગ્યા આપણે જોઈ લીધી. પેલે કીર્તિ મંદિર, પછી ચોપાટી, અને પછી કઈ ઓલી નહી રિવર ફ્રન્ટ તો જોયું, પણ એ વચ્ચે આપણે કઈક ઓલો મહેલ કયો, હા રાજમહેલ જોયો. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારી અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. હા સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે ફટાફટ અમે ધડાધડ છે ને નવા નવા વ્લોગ નાખવા માંડીએ અને તમને મોજ કરાવતા જ રહીએ. તો ચાલો બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, સી યુ, મિલતે ફિર યુ.